ચોમાસું આવે ને એટલે નાના મોટા ઘણા રોગ સાથે લાવે, જેવા કે શરદી, તાવ, પેટમાં દુખાવો, સાંધાના દુખાવા. પણ રસ્તા વરસાદમાં આપણને ગરમા ગરમ એવી કઢી પીવા મળે કે જેનાથી શક્તિ અને સ્ફૂર્તિ આવે અને રોગ પ્રતિકારક શક્તિ પણ વધે. તો ચાલો તબિયતને ચુસ્ત રાખતી કઢી બનાવીએ. આ કઢી બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ સરગવાની સિંગ લીધી છે. સરગવાની સિંગને પાણીથી ધોઈ ચોખ્ખી કર્યા પછી તેના આ રીતે નાનાથી મીડિયમ સાઇઝના ટુકડા કરી લઈશું. પહેલાં ફક્ત ઉનાળામાં મળતી સરગવાની સિંગ હવે બારે માસ મળે છે. વિટામિન સીથી ભરપૂર સરગવો એ રોગપ્રતિકારક શક્તિ વધારનાર, બ્લડ સુગર લેવલ, હાઈ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે. સાથે તેમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ જ વધારે હોવાથી હાડકાં એકદમ મજબૂત બનાવી સાંધાના દુખાવામાં રાહત આપે છે અને શરીરના સોજા પણ દૂર કરે છે. સાથે વાળ અને ત્વચાના રોગ માટે ખૂબ જ ફાયદાકારક છે. સિંગના ટુકડા થઈ ગયા છે તો હવે કુકરમાં 1 ગ્લાસ પાણી ઉમેરશું. હવે તેમાં સરગવાની સિંગના ટુકડા ઉમેરી દઈશું. ત્યાર પછી તેમાં 1/2 ચમચી મીઠું પણ ઉમેરશો. સરગવાની સિંગને બાફવાની હોવાથી કુકરનું ઢાંકણ ઢાંકી અને સીટી લગાવી લઈશું. હવે ગેસ પર 5-6 સીટી કુકરમાં થવા દઈશું, જેથી સિંગ છે તે એકદમ સરસ બફાઈ જાય. સીટી થઈ ગયા પછી ગેસ બંધ કરી કુકર ઠંડુ થઈ ગયું છે તો હવે તેનું ઢાંકણ ખોલશું. અહીં સરગવાની સિંગ એકદમ સરસ બફાઈ ગઈ છે તો આ સિંગને થોડી ઠંડી થાય પછી મિક્સરના મોટા જારમાં સરગવાની સિંગના ટુકડા તેમાં પાણી સહિત જ ઉમેરી દેવાના છે. હવે તેમાં 1/2 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈશું. જારનું ઢાંકણ ઢાંકી મિક્સરમાં આ રીતે સિંગને બ્લેન્ડ કરી લેવાની છે. મિક્સરમાં પીસ્યા પછી જારનું ઢાંકણ ખોલી અને ચેક કરશું ને તો સિંગના છોડા તથા રેસા અલગ થઈ ગયા છે અને સિંગનો બધો જ ગર પાણીમાં ભળી થીક ગ્રેવી બની ગઈ છે. તો હવે એક પોળા બાઉલમાં ગળણી રાખી સરગવાના સિંગની ગ્રેવીને ગાળી લઈશું. ચમચાથી આ રીતે ગળણીમાં ઉપરથી પ્રેસ કરતા જઈ ગાળતા જઈશું, જેથી ઉપરથી સિંગના રેસા અલગ થઈ જાય. નીચે આપણને સરગવાની સિંગની એકદમ સ્મૂધ ગ્રેવી મળે. ગળાઈ ગયા પછી જુઓ એકદમ સરસ સરગવાની ગ્રેવી બની ગઈ છે. અહીં આપણે સરગવાની કઢી બનાવવાની છે માટે સરગવાની આ ગ્રેવીમાં 1/2 ગ્લાસ ખાટી છાશ ઉમેરી દઈશું. ત્યાર પછી તેમાં 2 ચમચી જેટલો બેસન ઉમેરવાનો છે. હવે છાશ અને બેસનને આ રીતે હલાવી અને સરગવાની ગ્રેવીમાં મિક્સ કરવાનું છે, જેથી બધું એકબીજામાં સરસ મિક્સ થઈ જાય. ધીમે ધીમે આ રીતે મિક્સ કરવાથી બેસનના લમ્સ પણ નથી રહેતા અને બધું સરસ મિક્સ થઈ જાય છે. હવે કઢીનું બેટર તૈયાર થઈ ગયું છે તો ગેસની લો ફ્લેમ પર 1 કઢાઈમાં 1 ચમચી ઘી ઉમેરશું, સાથે 2 ચમચી તેલ પણ ઉમેરી દેવાનું છે. હવે તેલ ઘી ગરમ થઈ ગયા છે તો તેમાં 1/2 ચમચી રાઈ ઉમેરવાની છે, 1/2 ચમચી જીરું ઉમેરશું અને 1/2 ચમચી આખા સૂકા ધાણા ઉમેરવાના છે. સાથે મીઠા લીમડાના પાન પણ ઉમેરશું. તજનો 1 ટુકડો અને 2 લવિંગ ઉમેરવી દેવાના છે. સાથે 1/2 સૂકું લાલ મરચું પણ વઘારમાં ઉમેરશું. હવે બધું જ વઘારમાં મિક્સ કરવાનું છે. 5 ચમચી હિંગ ઉમેરશું, સાથે લીલા મરચાંના ટુકડા અને આદુની પેસ્ટ પણ ઉમેરી દેવાની છે. હવે બધું એક વખત મિક્સ કરશું. મોસ્ટલી આપણે કઢીના વઘારમાં રાઈ જીરું સાથે મેથી ઉમેરતા હોઈએ છીએ, પણ અહીં આપણે મેથીના બદલે સૂકા ધાણા ઉમેર્યા છે, જે આ કઢીને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવે છે. હવે વઘારમાં સૂકા મસાલા સતરાવવાની એકદમ સરસ સુગંધ આવવા લાગી છે તો તેમાં સરગવાની સિંગનું કઢી માટેનું તૈયાર કરેલું બેટર ઉમેરી દેવાનું છે. વઘાર એકદમ સરસ સતરાઈ ગયો હતો ને એટલે બેટર ઉમેરતા જ બધો વઘાર ઉપર આવી જશે. હવે ગેસની ફ્લેમ લોમાંથી મીડિયમ કરી આ કઢીને ઉકળવા દેવાની છે અને સાથે તેમાં મસાલો પણ કરવાનો છે, જેના માટે 5 ચમચી હળદર પાવડર ઉમેરશું, 1/2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું. સિંગ બફાવા સમયે આપણે મીઠું ઉમેરેલું હતું માટે અત્યારે ચાખી અને જોઈતું પૂરતું મીઠું ઉમેરવાનું છે. હવે 1/2 ચમચી જેટલો ગોળ પણ ગળાશ માટે ઉમેરી દઈશું. બધું હલાવી અને મિક્સ કરશું. ત્યાર પછી ઢાંકણ ઢાંકી આ કઢીને ઉકળવા માટે રાખશું. 2-3 મિનિટ ઉકળ્યા બાદ ઢાંકણ ખોલી અને જોશું, કઢી એકદમ સરસ ઉકળી રહી છે. ઉકળતી કઢીની સુગંધ પણ એકદમ સરસ આવી રહી છે. બીમાર માણસો કે મોટી ઉંમરના વડીલોને આપણે જ્યારે સરગવાનું સૂપ પીવાનું કહીએ ને ત્યારે તેઓ ના પાડે છે, પણ આ રીતે એક વખત સરગવાની સ્વાદિષ્ટ કઢી બનાવીને આપશો ને તો તેઓને મોંએ પણ લાગશે અને તંદુરસ્તી પણ વધારશે. હવે કઢી એકદમ સરસ ઉકળી ગઈ છે તો ઉપર કોથમીર વડે ગાર્નિશ કરશું અને ગેસ બંધ કરી દઈશું. ઘરમાં આપણે જે રેગ્યુલર કઢી બનાવતા હોઈએ તેને બદલે આ સરગવાની કઢી ભાત સાથે કે ખીચડી સાથે બનાવશો ને તો બધાને ચોક્કસ ભાવશે જ. તો તમને આજે સરગવાની કઢીની રેસીપી કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં લખી અને જરૂરથી કહેજો. ફરી મળીશું આવી જ એક ઉપયોગી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.